આ તરફ ભાવનગરમાં ભાજપના ઉમેદવારનો લોકો સાથે સંવાદ. નિમુબેન બાંભણીયાએ રત્નકલાકારો સાથે મુલાકાત કરી છે. ભાજપના ઉમેદવારે મહિલા કલાકારો સાથે હીરા ઘસ્યા. નિમુબેન બાંભણીયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે. નીતિન, ભાજપના ઉમેદવારોનો લોકો સાથે સંવાદ, નિમુબેન બાંભણીયાએ રત્ન કલાકારો સાથે મુલાકાત કરી છે. જી ચોક્કસ જણાવી દઉં, હવે જયારે લોકસભાની ચૂંટણીના મતદાન આડે 2-3 દિવસનો સમય બાકી છે, એવા સમયે કહી શકાય કે જે ઉમેદવારો છે ગમે તેમ કરીને મતદારોને રીઝવવા માટે પ્રયત્ન કરતા હોય છે. વાત કરીએ છીએ ભાવનગરના જે લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે નિમુબેન બાંભણીયા, એ આજે ભાવનગરના જે હીરાના કારખાના હોય છે ત્યાં રત્નકલાકારોને મળવા પહોંચ્યા હતા. તો આજે કહી શકાય કે શાસ્ત્રીનગર નજીકના કેટલાક હીરાના કારખાનામાં નવા જે મતદારો છે એમને મળ્યા છે, યુવાનોને મળ્યા છે, યુવતીઓને પણ મળ્યા છે. એમણે કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે તેમણે નવી પેઢીને સમજાવી હતી. નિમુબેન બાંભણીયા છે એક તબક્કે જે હીરા ઘસતી જે બહેનો હતી રત્નકલાકાર બહેનો, એમની સાથે હીરા ઉપર હીરા પારખવા માટે પણ ટેબલ ઉપર બેસી ગયા હતા. એટલે ચોક્કસ કહી શકાય કે હીરાબેન જે હીરા પારખવાની જે વાત છે એના ઉપરથી ચોક્કસપણે એવું કહી શકાય કે હવે ઉમેદવારો છે એ પોતાની રીતે કંઈક ને કંઈક મતદારોને રીઝવવા માટે થઈને અવનવા નુસ્ખા અજમાવી રહ્યા છે. જી જી આભાર નીતિન વિગત આપવા બદલ.